પાટણ નગરપાલિકાના આઉટસોર્સિંગ કર્મચારીઓની હડતાલ. સમયસર પગાર ન મળતા કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવી છે. આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ડ્રાઈવરે, ફાયરમેન અને હેલ્પર દ્વારા આ હડતાલ પાડવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર કર્મચારીઓનું આર્થિક શોષણ કરવાનું પણ સામે આવ્યું છે. કર્મચારીઓ રાત દિવસ મહેનત કરવા છતાં પણ એમને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી. બે ત્રણ મહિને એકવાર પગાર આપવામાં આવે છે ત્યારે આવી મોંઘવારીમાં ઘર પરિવાર કેમ ચાલવો તેવું કર્મચારીઓનું કહેવું છે. કોરોનાની મહામારીમાં પણ આ કર્મચારીઓએ પોતાના પરિવારની કોઈ પરવાહ કર્યા વિના રાત દિવસ સેવા આપી છે, છતાં આજે એમનું કોઈ સાંભળવા તૈયાર નથી. કર્મચારીઓ દ્વારા વારંવાર ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમને સંતોષકારક જવાબ મળતો નથી. ફાયરમેન ભરત કાપડિયા, ડ્રાઈવરે રજનીકાંત પ્રકાશ, હર્ષદ તેમજ તેમની સાથે 60-70 કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા. જ્યાં સુધી એમની માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. પડ્યા છે. હું ફાયરમેન તરીકે ફાયર શાખામાં વાહન શાખાની અંદર ફરજ બજાવું છું. કોરોના જ્યારથી ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી સવારે વહેલા કોરોનાનું સેનિટાઈઝ કરવા જતા રાત્રે 10 વાગે 12 વાગે આવતા અમારા ઘરની કે અમારા બાળકોની કોઈની પણ ચિંતા કર્યા વગર અમે નિષ્ઠાપૂર્ણ અહીંયા સંપૂર્ણ કામગીરી કરી છે. એ ઉપરાંત કોઈ આગના બનાવ હોય, બચાવ કામગીરી હોય કે કંઈ પણ હોય અમે અહીંયા ખરે પગે હાજર રહીએ છીએ. ઇમરજન્સી હોય તો ઘરેથી ત્વરિત હાજર થઈ સેવા આપીએ છીએ, પણ તેમ છતાં અમારો કોઈ પગાર સમયસર થતો નથી. આજે લગભગ 10મા 11મા મહિનાનો 12મા મહિનાનો બે પગાર ચડ્યા છે. એની પહેલાં 3.5 મહિનાનો પગાર ચડ્યો હતો, એમાં 1.5 મહિનાનો પગાર આપ્યો, પછી કે અઠવાડિયા પછી બીજા પગાર કરીશું, પણ હજી સુધી થયા નથી. આ ત્રીજો મહિનો હવે 20 દિવસ તો પૂરા થઈ ગયા, એટલે 3 મહિના ફરીથી પૂરા થવા આવ્યા, પણ હજી સુધી કોઈ બરાબર પગાર આપતું નથી અને રેગ્યુલર પગાર તો મળતો જ નથી. વચ્ચે ના ઘરના ના ઘાટના એવી પરિસ્થિતિ ઉભી રહી છે, હવે અમારે શું કરવું? સીધી રીતે કહેવા જઈએ તો કોન્ટ્રાક્ટર દ્વારા તમારું શોષણ કરવામાં આવે છે પૂરેપૂરું. ઓકે, સમયસર પગાર ના મળવાના લીધે. હા, હવે અમે બધા અમારાથી ઘણા ખરા 60-70 જણા નો સ્ટાફ છે, એમાંથી લગભગ 75% તો લોકો ભાડે રહે છે, બહાર ગામથી આવે છે. તેમ છતાં કે ભાઈ ચાલો કામગીરી ચાલુ રાખીએ, કામગીરી રજડી ના પડે માટે બધા ટાઈમસર નોકરી પણ આવી ગયા છે, આજે પણ આવી ગયા છે, અહીંયા હાજર બેઠા છીએ. કોઈ અમે કામગીરી કરી નથી, અહીંયા હડતાલ ઉપર બેઠા છીએ, હાજરી પણ પૂરી નથી. અને અમારો જે ફાયર સ્ટાફ છે, કોઈ ઇમરજન્સી બનાવ બનશે તો બધા ત્યાં કામગીરી કરવા તૈયારી છે, હાજરી પૂર્યા વગર. અમે જ્યાં સુધી પગાર નો કાયમિક નિવેડો નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખશું. હું પોતે નગરપાલિકાની અંદર ડ્રાઇવિંગ કરું છું, તો તમારા સ્ટાફના બધા મિત્રો નગરપાલિકાની અંદર ડ્રાઇવિંગનો અને હેલ્પર એ રીતના બધી અન્ય સીટની કામગીરીમાં અમે સંપૂર્ણપણે ચાલુ હતા અને છીએ. કોરોના કાળ સમય દરમિયાનથી આજ દિવસ સુધી અમે લોકોએ ઘર પરિવાર કે પોતાની ચિંતા કર્યા વિના ડોર ટુ ડોર કચરો જે તે વસ્તુ જે તે વખતો વખત કામગીરી સંપૂર્ણપણે કરેલી અને અમારા છેલ્લા 4 માસથી પગાર બંધ હતા. અમારો કોન્ટ્રાક્ટર છે, અમને પગાર આપતા નહોતા. એ પછી અમને પગાર આપીને આજના દિવસે અમારા હાલમાં 2 પગાર ચડી ગયેલા છે સંપૂર્ણપણે. એ લોકો કોઈ પગારનું અમને ચૂકવણું કરતા નથી. અમે એ બાબતે આ ટ્રાઇક ઉપર બધા ઉતરેલા છીએ. બીજું કે એ લોકો નહીં અમને કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપતા કે નથી અહીંયાથી કોઈ જવાબ આપતા. અમે તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બધા નોકરી કરવાવાળા છીએ અને હવે મોંઘવારીની અંદર અમારે કઈ રીતે ઘર પરિવાર ચલાવવા એ અમારા માટે મોટો પ્રશ્ન બને છે. અમારા દરેકની હાલત અત્યારે કપોડી થઈને ઉભેલી છે. અચ્છા, કેટલા મહિનાથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છો? આ કોન્ટ્રાક્ટર અમારે બીજું વર્ષ ચાલેલું છે. એમને કેટલા કર્મચારીઓ સાથે જોડાયેલા છે? અમે બધા કર્મચારી લગભગ 60-70 કર્મચારી બધા જોડાયેલા છીએ. ઓકે, બધા સફાઈ કામદારોમાં છે? હા, સફાઈ કામદાર છે, ફાયર છે, ફાયરમેન ની અંદર ડ્રાઇવિંગ માં છે, સફાઈ કામદાર મને સોરી એટલે ડ્રાઇવિંગ લાઈન માં છે, ફાયરમેન છે, હેલ્પર છે, એ રીતના અમે બધા સાથે જોબ કરીએ છીએ.
અચ્છા, આશરે કેટલા જોડાયેલા કર્મચારીઓ છે જે પગાર નથી વંચિત છે પગારથી? બધે બધા સાહેબ, 60-60. અચ્છા, 2 મહિનાથી આજ સુધી કોઈ પગાર નથી આપ્યો? ના, નથી થયો. ઓકે, તમે કોઈ રજૂઆત કે એવી કોઈ માંગણી કરી છે? અમે રજૂઆત અથવા માંગણી અમે કરીએ, પણ આ લોકો અમારું કોઈ ધ્યાન લેતા નથી, એના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે આજે. અચ્છા, એટલે ચોક્કસ મુદતની હડતાલ છે આજે? અમારો પ્રશ્નનો જો નિકાલ આવી જાય તો અમે કાલ સવારથી કામે લાગવા તૈયાર. અચ્છા, અને જો કદાચ એ નિકાલ ના આવે તો આગળની શું કાર્યવાહી છે? આગળની કાર્યવાહી સાહેબ, અમારું તો આ રહ્યા જ કાર્યવાહી, અમે હડતાલ કરી અને અમે લોકો ના કરી શકીએ, બસ કામ અમે ચડીએ તો કોઈ મતલબ રહેતો નથી આજે સ્ટ્રાઇક કરવાનો. ઓકે, અમારા પણ ઘર પરિવાર છેલ્લા 2 માસથી અમારે જે 2 પગાર ચડેલા એ 2 પગાર અમને આપો એવી અમારી રજૂઆત છે. અમારે 11મો મહિનો અને 12મો મહિનો 2 મહિનાના પગાર ચડેલ છે, બરાબર. એ પગાર જો ચૂકવણું થઈ જાય તો હડતાલ મોકૂફ થઈ જશે, બરાબર. અચ્છા, એટલે તમે ડ્રાઈવરમાં છો? હા, હાલ ફાયર ડ્રાઈવર તરીકે ફરજ પર છું.